નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજુલા શહેર આયોજિત અખંડ ભારત કબડ્ડી સ્પર્ધા યોજાઈ. ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ આયોજિત અખંડ ભારત કબડ્ડી સ્પર્ધા 2023 રાજુલા શહેરમાં જે સંઘવી હાઈસ્કૂલના પટ્ટાગણમાં આયોજન કરવામાં આવેલું, જેમાં આ કબડ્ડી સ્પર્ધામાં કુલ 6 ટીમે ભાગ લીધેલો હતો. અને આ કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે રાજુલા શહેરની પ્રખ્યાત સ્કૂલ બાલકૃષ્ણ વિદ્યાપીઠ વિજેતા બનેલી. ત્યારે આ કાર્યક્રમમાં સંઘના તમામ કાર્યકર્તાઓ હાજર રહેલા અને સમગ્ર કાર્યક્રમના આ સંઘવી શાળાના આચાર્ય જે એમ વાઘ દ્વારા સાથ અને સહકાર આપવામાં આવેલો. અને આ કાર્યક્રમનું એન્કરિંગ કાર્યવાહક નિખિલભાઈએ કરેલું, તેમજ તમામ ટીમના ખેલાડીઓને છત્રપતિ શિવાજી મહારાજની પ્રેમ છબી ગિફ્ટ આપવામાં આવેલું. અને જય શિવાજી, જય ભવાની, તેમજ ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓ લગાવવામાં આવ્યા હતા. તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા. સરસ મજાની મને મારી જૂની કવિતા યાદ આવે, જો હું ભણતો ને ત્યારે આ કવિતા કઈક ને કઈક તૈયાર મેં કરેલી. મને ગમે તે મારું, પણ જો તને ગમે તો તારું. મને ગમે તો મારું, પણ જો તને ગમે તો તારું. અરે તારું મારું છોડ, લાવ કરીએ સહિયારું. તું જીતે, તું જીતે ને થાવ ખુશ હું. તું જીતે અને થાવ ખુશ હું, લેને ફરી ફરીને હારું. તને ગમે તો તારું, મને ગમે તો મારું. તારું મારું છોડ, લાવ કરીએ સહિયારું. સરસ મજાના આજના આ કબડ્ડી આયોજનની અંદર જીવનમાં કબડ્ડીની સ્પર્ધા છે ને ઘણું બધું શીખવે છે આપણે. એક રીડર જ્યારે રીડ લેતો લેતો કરતો કરતો જતો હોય, ત્યારે સામેવાળા ટીમ વાળો વ્યક્તિ એમને પકડે, ત્યારે એમાંથી પણ કંઈક આપણને શીખવા મળે છે, સાહસ. ફરી પાછો એનો જ ખેલાડી જીવતો થાય અને એનો જ ખેલાડી ફરી પાછો કબડ્ડી કબડ્ડી કરતો જાય, ફરી વખત એને પકડે, આમાંથી શીખવા મળે છે હિંમત. પાંચ ખેલાડી જે એની અવેજીમાં હોય, આમાંથી શીખવા મળે છે જીવનનું બેકઅપ, કે કાંઈ વાંધો નહીં દોસ્ત, તું આજે કબડ્ડીની ગેમમાં જો આઉટ થઈ જઈશ તો બેકઅપ માટે હું તૈયાર છું. આ બેકઅપની એક વસ્તુ પણ આ કબડ્ડીની ટીમમાંથી આપણને શીખવા મળે છે. અને ખાસ તો આરએસએસને હું આજે ધન્યવાદ આપીશ કે વિદ્યાર્થીઓ આજે મોબાઈલના દૂષણમાં ઘરે બેઠા બેઠા જે વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામમાં પોતાનો સમય તો બરબાદ કરે છે, સાથે સાથે પોતાની માનસિકતા પણ વિકૃત થાય છે. એમાંથી બાળક મોબાઈલ છોડી અને મેદાન સુધી આવે અને શારીરિક સશક્ત બને એવું સરસ મજાનું આયોજન આજે આરએસએસ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હું સમગ્ર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સમગ્ર રાજુલા તાલુકા વતી આરએસએસની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સાથે સાથે એમને ખાતરી આપું છું કે આવા આરએસએસના કોઈ પણ કાર્યક્રમની અંદર અમારે રાજુલાની 15 સેલ્ફાની શાળાઓ છે, આ સેલ્ફાની શાળાઓ કાયમી માટે તમને સહયોગ આપવા માટે તત્પર છે. જ્યારે બાળકોનો વિકાસ થતો હોય ત્યારે તમામ શાળાઓ અને શાળાના સંચાલક શ્રીઓ એમાં હંમેશા માટે રાજી રહેશે અને આપને હંમેશા માટે સહયોગ આપશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ફરી ફરી વખત આરએસએસને હું ધન્યવાદ આપું છું. તો જે બાળકોએ આજે સ્પર્ધામાં ભાગ લીધો
અને આ સ્પર્ધાને સરસ લાયક બનાવી એ બધા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. આજે કોઈ શાળા બદલે રાજુલા જીત્યું અને ભવિષ્યની અંદર જે જિલ્લાની અંદર રમવા જવાનું છે ત્યાં પણ રાજુલા જીતે એ માટે પણ આપ સૌ અને અમારા વતી અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને સાથે સાથે આરએસએસ એટલે બલિદાનની ભાવના, કોઈ સામાન્ય સંગઠન નથી જેની માટે કદાચ અમારે બલિદાન દેવું પડે ત્યાં સુધીની સફરમાં અમારો સહયોગ રહેશે. અને આ કાર્યક્રમની અંદર આવતા દરેક કાર્યક્રમની અંદર અમારી સંચાલક મંડળ એને ખૂબ સાથ સહકાર આપશે એ અમે બધા જ લોકો એની સાથે જોડાયેલા છીએ. આપ પણ આજે સંગઠનની અંદર જે બાળકો અત્યારે જાય છે સરસ મજાની ગેમ રમે છે, સરસ મજાનું વાતાવરણ, ત્યાંથી ડિસિપ્લિન શીખવા મળે છે, ત્યાંથી લોકો વચ્ચે કેમ રહેવું એ વસ્તુ શીખવા મળે છે. બધા જોડાવ એવા અમારા આગ્રહ સાથે હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને આરએસએસનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.